આપણે લાસ્ટ ટાઈમ મેટલ ક્લેડિંગ પ્રોસેસ ત્યાં સુધી જોયેલું હતું. નેક્સ્ટ વન છે સિડરાઇઝિંગ. ઓકે, હવે આમાં કઈ રીતના છે, જેમાં આપણે ઝીંકનું અને ટીનનું લેડ મતલબ જેનું અલગ અલગ આપણે કઈ રીતના કોટિંગ કરીએ છીએ, જે લેયર ચડાવી દે છે કે કોરોઝનની પ્રોસેસ ઓછી થાય એના માટે, સેમ એ રીતના જ છે. પણ આનો યુઝ છે એકદમ નાની સાઇઝના સ્ક્રૂ છે, બોલ્ટ છે, ખીલી છે, ઓકે, એના માટે યુઝ થાય છે. જેમ કે નટ, બોલ્ટ, ખીલી, સ્ક્રૂ, એને શું કરે, એક કન્ટેનર હોય એની અંદર ફિલ કરીને રાખે, અને પછી સેડનના ઝીંકના જે કાંઈ બારીક ડસ્ટ હોય, મતલબ ઝીંક હોય, ઓકે, પાવડર ફોર્મમાં, એની સાથે ભરી અને લિટલ બિટ હીટ કરે. હીટિંગ પણ ક્યાં સુધીનું, 350 to 450 degrees centigrade. ઓકે, 350 to 450 degrees centigrade હીટ કરીએ એટલે ઝીંકનું શું થઈ જાય, એની પર લેયર લાગી જાય, એને કહેવાય છે સિડરાઇઝિંગ. પણ નાની નાની વસ્તુ છે એના માટે યુઝ થાય, અને વધારે પડતું કોટિંગ આનું ન થઈ શકે. ઓકે, નેક્સ્ટ ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ તો આપણે પહેલાંથી ભણતા આવ્યા છીએ, ઈ જ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. એક સોલ્યુશન લીધેલું છે, મતલબ એક પહેલાં ફર્સ્ટ વન કન્ટેનર લીધેલું, અને કન્ટેનરની અંદર સોલ્યુશન ફિલ કરેલું છે. એક સાઇડ કેથોડ રાખેલો છે, એક સાઇડ એનોડ છે. ઓકે, ઇલેક્ટ્રિસિટી છે એ પાસ આઉટ કરવાની, વોલ્ટ મીટર વચ્ચે કનેક્ટ કરેલું હોય, જસ્ટ રીડિંગ કે કેટલા વોલ્ટ ગેઇન થાય છે એના માટે. ઓકે, હવે જો જે સાઈડ ક્રોમિયમ છે, એનોડ તરીકે જે વસ્તુ લીધેલી છે, એનોડનું વેઇટ છે આપણે સ્ટાર્ટિંગમાં કરેલું હશે, જ્યારે પણ રિએક્શન કમ્પ્લીટ થશે, દેટ મીન્સ આફ્ટર 15 મિનિટ્સ ઓર આફ્ટર 30 મિનિટ્સ, ઓકે, એનોડ છે એનું વેઇટ છે એ ડિક્રીઝ થઈ ગયું હશે, દેટ મીન્સ ઘટી ગયું હશે, અને કેથોડ છે એનું વેઇટ છે એ વધી ગયું હશે. હવે રીઝન શું, ક્રોમિયમ છે, એનોડ છે, ક્રોમિયમ મતલબ કે CR, ઓકે, એ ક્રોમિયમ છે 2 ઇલેક્ટ્રોન લૂઝ કરશે મેટલ. તો આપણે કઈ રીતના રાઇટ ડાઉન કરતા હતા, એમ તો ઇઝ ઇક્વલ ટુ M+2+2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, તો સેમ હિયર, ક્રોમિયમ છે એનોડમાં છે, તો CR ઇટ ગીવ્સ CR+2+2 ઇલેક્ટ્રોન્સ. ધેટ 2 ઇલેક્ટ્રોન્સ આર કન્ડક્ટેડ થ્રુ વાયર એન્ડ ગોઝ ટુ આયન FE. ઓકે, FE ઓલરેડી +2 છે, દેટ મીન્સ ઇટ રિક્વાયર્સ 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, સો એને 2 ઇલેક્ટ્રોન્સ ક્યાંથી મળશે, ક્રોમિયમમાંથી, સો એ કન્વર્ટ થશે FEમાં. અને વેઇટ છે કેથોડનું, એ શું થતું જશે આફ્ટર 15 મિનિટ્સ 20 મિનિટ્સ, એના પર જે રીતના ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ થતા જશે એવી રીતે એનું વેઇટ છે એ વધતું જશે. ઓકે, આ રીતના ઇલેક્ટ્રો પ્લેટિંગ કરવામાં આવે છે. બેઝ મેટલ પર ઓર્ગેનિક ઇનઓર્ગેનિકનું લેયર ચડાવાય છે, ફોસ્ફોરિક એસિડનું પણ ચડાવી શકાય છે લેયર, ઝીંક છે, એલ્યુમિનિયમ છે, PB છે. ઓકે, એ રીતના, દેન પેઇન્ટ્સ, ઇનેમલ્સ, લેકર્સ, એનું એ પેઇન્ટ, દેટ મીન્સ આપણે વાર્નિશ કરીએ છીએ કે એ રીતના છે. નેક્સ્ટ એનોડિક અને કેથોડિક પ્રોટેક્શન. ઓકે, એનોડિક ધાતુ છે ને એનું હંમેશા વેઇટ છે એ ડિગ્રીઝ થતું હોય, અને કેથોડિક ધાતુ છે ને એનું પ્રોટેક્શન થતું હોય. ઓકે, મતલબ એની કોરોઝનની ઇફેક્ટ છે ને, એની કોરોઝનની ઇફેક્ટ છે ને એ ઓછી થતી જતી હોય. ઓકે, એટલે એનોડિક છે ને એનું, એનોડિકનું વેઇટ છે એ ઘટતું જતું હોય. કેથોડિક એનોડિક બે મેથડ છે યુઝ થાય છે આમાં. ફર્સ્ટ વન છે એ છે ગેલ્વેનિક મેથડ. હવે જો આ ટાઈપની મેથડમાં શું કરેલું છે, કઈ રીતના સિલેક્શન કરવાનું કેથોડનું ને એનોડનું, તો કે જે ધાતુનું રક્ષણ કરવાનું હોય, જેનું પ્રોટેક્શન કરવાનું હોય, એનો યુઝ થાય છે એઝ એ કેથોડ. ઓકે, એ કેથોડમાં ફિક્સ થઈ ગયો, એને રિગાર્ડિંગ બીજી કોઈ પણ મેટલ છે ને આપણે એનોડ તરીકે લઈ શકીએ છીએ, ને ગેલ્વેનિક કોષની રચના કરીને શું થાય છે, ધાતુનું પ્રોટેક્શન થાય છે. હવે આણે જો કઈ રીતના કરેલું છે, લોખંડની પાણી માટે વપરાતી પાઇપનું રક્ષણ કરવા માટે મોટે ભાગે પદ્ધતિઓ ફેલ જતી હોય છે. હવે જો આણે ફિગર આપેલી છે ને જોજો, લોખંડની પાઇપલાઇન લીધેલી છે કેથોડમાં. કેથોડમાં કઈ વસ્તુ, તો કે જેનું પ્રોટેક્શન કરવાનું છે. હવે એણે ક્યાં રાખેલી છે લોખંડની પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ. અંડરગ્રાઉન્ડ જે બધી પાઇપલાઇન જતી હોય આપણે જોઈએ કે કાટ ખાઈ જાય, શું કામ, તો કે લોખંડની પાઇપલાઇન છે.
ઓકે, એનો યુઝ થાય છે એઝ અ કેથોડ, કારણ કે એનું પ્રોટેક્શન કરવાનું છે. એટલે ક્યાં રાખેલી છે તો કે એને જમીનમાં અંડરગ્રાઉન્ડ રાખેલી છે, ધેટ મીન્સ ઓકે. હવે એને રિગાર્ડિંગ મારે બીજી કઈ મેટલ લેવી પડશે તો કે મેગ્નેશિયમની લીધેલી છે એઝ અ એનોડ. હવે મેગ્નેશિયમ છે એ શું કરશે, ટુ ઇલેક્ટ્રોન્સ લૂઝ કરશે એમ જી, તો ઇટ ગીવ્સ એમ જી પ્લસ ટુ ઇલેક્ટ્રોન્સ. અને એ જ ટુ ઇલેક્ટ્રોન્સ જમીનમાંથી રૂટ, જમીનના રૂટ પર થઈ અને ક્યાં જશે, લોખંડમાં. ઓકે, એટલે શું થશે, આયર્ન છે ને ટુ ઇલેક્ટ્રોન્સ ગેઇન થઈ જશે. એવી રીતે આયર્નનું કોરોઝન છે એ શું થઈ જશે, રૂકી જશે. ઓકે, એટલે આમાં કેથોડ અને એનોડનું સિલેક્શન છે એ ઇમ્પોર્ટન્ટનું છે. ઓકે, નેક્સ્ટ, આનો હજી ફર્ધર યુઝ ક્યાં થાય છે તો કે દરિયાના વહાણના કેટલાક ભાગો હોય એમાંય આ ટાઈપનો યુઝ થાય છે, પાણીની ટાંકીમાં આ ટાઈપનો યુઝ થાય છે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોલાઇટિક મેથડ. આમાં શું છે, સામાન્ય કેથોડ તરીકે ડીસી પ્રવાહના ઋણ છેડા સાથે અને ધન છેડાને અનુરૂપ. ઓકે, સેમ લોખંડની પાઇપ લીધેલી છે, અંડરગ્રાઉન્ડ રાખેલી છે ઓકે જમીનમાં, એને કોરોઝન થઈ રહ્યું છે, એને રિગાર્ડિંગ મેં અનધર મેટલનું સિલેક્શન કરેલું છે. બેની વચ્ચે એક એનોડ છે અને એક કેથોડ છે. બેની વચ્ચે મેં શું કરેલું છે, એના ઇલેક્ટ્રોન્સનો ફ્લો છે એને રિગાર્ડિંગ પ્લસ માઇનસ ડીસી ડાયરેક્ટ કરંટ જેને આપણે કહીએ છીએ ઓકે, એ શું કરેલો છે, સેન્ટરના પોર્શનમાં જસ્ટ અટેચ કરેલો છે ડીસી ટાઈપનો કરંટ. એટલે ઇલેક્ટ્રોન છે એ શું થશે, ઇઝીલી પાસ આઉટ થતા જશે અને ડાયરેક્ટ લોખંડ એટલે આયર્નની ઉપર એનું કોટિંગ થતું જશે. એનોડ તરીકે લેડ છે, પ્લેટિનમ, નિકલ, ગ્રેફાઇટ, એ બધી વસ્તુ યુઝ થઈ શકે છે. નેક્સ્ટ, કંટ્રોલ ઓફ કોરોઝન બાય મોડિફિકેશન ઓફ ડિઝાઇન એન્ડ ચોઇસ ઓફ મટીરિયલ. ઓકે, હવે આમાં ડિઝાઇન કરતા હોઈએ જ્યારે પણ ત્યારે આપણે એલ્બો લગાવીએ છીએ જે ઓકે, હવે એમાં અમુક જગ્યાએ વેલ્ડિંગ કરવું પડતું હોય છે. હવે મોસ્ટ ઓફ જ્યાંથી વેલ્ડિંગ કરતા હોય ને ત્યાંથી જ શું થઈ જાય, ક્રેક થવાનું સ્ટાર્ટ થાય. ઓકે, જ્યાં જોઈન્ટ કરેલું હોય ને ફર્સ્ટ વન ડેમેજ છે વસ્તુ ત્યાંથી થાય અને લેયર છે એ નીકળવા માંડે, મતલબ કે પોપડી ઉખડવા માંડ્યું અને પછી કોરોઝન છે સ્ટાર્ટ થઈ જાય. તો એલ ટાઈપનું હોય એલ્બો, ટી ટાઈપનું હોય, યુ ટાઈપનું હોય, તો એમાં વેલ્ડિંગ કરવા માટે જો ફર્સ્ટ વન આપેલું છે ઓબ્વિયસલી એ ટાઈપની વેલ્ડિંગ કરતા હોય બધા, તો એમાં શું થાય, જો જ્યાં એલ પડે છે ઓકે, જ્યાં વેલ્ડિંગનો એરો બતાડેલો છે ત્યાંથી શું થઈ જાય, કોરોઝન સ્ટાર્ટ થતું હોય. ઓકે, હવે એની જગ્યાએ બાજુમાં જે ફિગર આપેલી છે એ જુઓ કે એમણે શું કીધું છે કે ડિઝાઇન કરતી વખતે પોસિબલ હોય તો એલ છે, ટી છે, યુ છે, એક્ઝેક્ટ ત્યાં જ ન કરવું, એનાથી થોડે આગળ વેલ્ડિંગ કરવું, તો કોરોઝન થોડું આપણે ઘટાડી શકશું. ઓકે, સેકન્ડમાં શું છે, જો લોખંડની પાણીની ટાંકી છે ઓકે, એમાં પાણી લઈ જતી જો જે નળી છે, જે પાઇપ છે ઓકે, એને કઈ રીતે, એક નીચે જે લખેલું છે ડિઝાઇન બરાબર નથી ઓકે, એની ઉપર એણે પાણીની ટાંકી રાખેલી છે, ટાંકીમાં નળ જે એણે રાખેલો છે ત્યાં પણ શું બને છે, એલ બને છે, ઊંધો એલ. ઓકે, એટલે ત્યાં શું થઈ જાય છે, એમાં લખેલું છે તળ ને ક્ષારણ, એટલે ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય ઓકે કોરોઝન. બાજુમાં જો બીજી ફિગર આપેલી છે એમાં એણે શું સમજાવેલું છે કે આ ટાઈપનો જો શેપ રાખેલો હોય લોખંડની પાણીની ટાંકીનો ઓકે, તો કોરોઝન ઘટાડી શકીએ છીએ આપણે. પછી જ્યારે ડોલ છે, પીપ છે, એ બધું બનાવવામાં આવે ત્યારે જોઈન્ટમાં વપરાય છે રિવેટ, એની પસંદગી બને ત્યાં સુધી કેવી ધાતુની કરવી જોઈએ કે જે ગેલ્વેનિક કોરોઝન ન થાય અથવા બે ધાતુનો પોટેન્શિયલનો ડિફરન્સ ઓછો હોય એવી ધાતુને ચૂઝ કરવી જોઈએ. જે ધાતુ એનોડ તરીકે હોય તેનો એરિયા કેવો હોય વધારે અને કેથોડ હોય તો એનો નાનો હોય. ઓકે, એટલે એ રીતથી થોડું બેનિફિટ થાય.
नाना स्क्रू नट बोल्ट वगैरह जॉइंट में बने त्या सुधी सारी एवं हाई क्वॉलिटी मेटल से यूज करवो जो लोखंड यूज न करिए अदरवाइज लोखंड यूज ओछो करिए तो कोरोजन घटी जाए। ओके नेक्स्ट एक्सरसाइज है 35 जटला क्वेश्चन है। ओके ये राइट डाउन करवाना छे तमारे तमारी जे फेर बुक बनावेली होय एमा। ओके आ चेप्टर छे अहीं कम्प्लीट थाय छे। बहु बधो पोर्शन जो जो आनो छे हाउ टू रिड्यूस द कोरोजन आर्यु 3.7 थी मेथड ऑफ रिड्यूस कोरोजन हाउ टू रिड्यूस कोरोजन। ओके आना रिडक्शन बदे बधी मेथड थी रिड्यूस कई रीतना करवानो 7 मेथड थी एनी अंदर अमुक में सब कैटेगरी सब टाइप थी। ओके ओके अहीं सुधीनू छे चैप्टर कम्प्लीट। ओके राइट डाउन करजो जेटला भी क्वेश्चन आंसर छे अने स्कैन करी मने सेंड करजो। ओके एने रिगार्डिंग तमारा इंटरनल मार्क्स एंट्री ने बधे बधुं एक्जामनू ने एने रिगार्डिंग कंडक्ट थशे तमारू बधुं काउंटिंग एने रिलेटेड हशे एटला माटे।